મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગઈ રાત્રે પેટ્રોલ પંપ પર ચાર જેટલા લૂંટારુઓએ એક લાખથી વધુની લૂંટ ચલાવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે ફરિયાદીના આધારે સીસીટીવી મેળવીને આગળની તપાસ હાથ ધરી છે ગત રાત્રે ત્રણ વાગ્યે ગણેશ પેટ્રોલ પંપ પર બનેલી લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર પ્લસ બાઇક પર સવાર થઈ ત્રણ ઇસમો આવે છે એક ઇસમ પેટ્રોલ પુરાવ્યા બાદ પાંચ રૂપિયાની નોટો ફિલરમેનને આપતો નજરે પડી રહ્યો છે બાદમાં અન્ય એક લૂંટારો સોની નોટ આપવા જતાં ફિલરમેનની આંખમાં પોતાના પેન્ટના ખીચામાંથી મરચાની ભૂકી નાખે છે ફિલરની આંખોમાં મરચા નાખતા ફિલર પોતાનો જીવ બચાવવા ઓફિસ તરફ ભાગતો સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે આ દરમિયાન અન્ય એક કર્મચારી ઓફિસમાં હાજર હતો જે બંને જણાએ પોતાનો જીવ બચાવવા માટે ઓફિસના દરવાજાને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે લૂંટ કરવા આવેલા ચાર લૂંટારુએ લાકડાના મોટા ટુકડા અને ઈંટોના રોડા વડે ઓફિસનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો બાદમાં લૂંટારુઓ ભેગા મળી મોટા પથ્થરો કાચના દરવાજા ઉપર માર્યા હતા દરવાજો તૂટી જતા ઓફિસમાં ઘૂસી ચાર લૂંટારુઓએ પેટ્રોલ પંપના બે કર્મચારીઓને મૂઠમાર માર્યો હતો ત્યારબાદ ઓફિસમાં પહેલા પૈસા ઉઠાવી લૂંટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે હાલમાં પેટ્રોલ પંપની આસપાસ વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે હાલમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી નંદાસણ પોલીસ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા